WHO એ આ બાબતની સૂચનાઓ એડવાઇઝરી એ દેશના એટલે વિશ્વના જુદા જુદા રાષ્ટ્રોને અને ત્યાંથી થઈને એ ગુજરાત રાજ્યમાં કેન્દ્રમાંથી અહીંયા મળી છે. એટલે આ વેરિયન્ટ જે છે એ મળી આવ્યો છે અને એના માટે જે છે કેન્દ્ર સરકારે સૂચનાઓ રાજ્ય સરકારોને ઇસ્યુ કરી છે અને એનું અમલ અહીંયા અમે ચાલુ કરી દીધું છે. કઈ રીતે સર ચાલુ કર્યો છે? કેમ કે એક ભારતીય મૂળના જ લોકો અમદાવાદ એરપોર્ટ પર ડિટેક્ટ થયા છે, પોઝિટિવ છે, ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત પણ થઈ રહ્યું છે, તો કેવી રીતે ફરીથી કોરોનાથી ગુજરાતને બચાવવાનું? કોરોનાથી સૌથી પહેલો સુરક્ષા કવચ અત્યાર સુધી આપણે માનીએ તો વેક્સિનેશન છે. વેક્સિનેશનમાં પ્રથમ ડોઝ 93% ઉપર થઈ ગયું છે, બીજો ડોઝ 64% ઉપર થઈ ગયો છે. એટલે અગર એમ કહીએ કે જેટલા ઇન્ટેન્ડેડ બેનિફિશરી છે એમાંથી 64-65% ફૂલી વેક્સિનેટેડ છે અને 28-1% સિંગલી વેક્સિનેટેડ છે. એટલે આ એક મોટી અને વિશાળ સંખ્યા છે. અત્યાર સુધી ઓમિક્રોનનું આ વેરિયન્ટનું અસર વેક્સિનેટેડ લોકો ઉપર શું રહેશે એ WHO એનું અભ્યાસ કરી રહ્યા છે અને એ જે કંઈ અસર એનું થશે એ બતાવવામાં આવશે. એટલે એની ઉપર પછી એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. બેકઅપ પ્લાન તૈયાર કર્યો છે સર? એમાં એની ખાસ જે બાબત કેન્દ્ર સરકારે હોમ મિનિસ્ટ્રી અને હોમ મિનિસ્ટ્રીના આધારે હેલ્થ મિનિસ્ટ્રીએ અહીંયા મોકલી છે, એમાં એટ રિસ્કના 12 દેશોને જુદો કર્યો છે અને આ 12 દેશો સાથે યુરોપના તમામ દેશો પણ આવી જાય છે. અને આ દેશોમાંથી અહીંયા જે ઉતરે યાત્રિક એટલે એની કેવી રીતે એની સાથે ડીલ કરવું, કેવી રીતે એનું RT-PCR ટેસ્ટ કરવું, થર્મલ સ્ક્રીનિંગ કરવી, પછી એને આગળ જવા દેવું, એ બધું નક્કી થઈને આવી ગયું છે. અને એની અમલવારી પણ અમે ઇન્ટરનેશનલ એરપોર્ટો અમારી પાસે છે, અમદાવાદ છે, સુરત છે, એમાં અમે ચાલુ કરી દીધી છે. અને તમામ કાળજી અને જે કાંઈ પગલાં લેવાના થતા હોય કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની સૂચના પ્રમાણે, સ્વાસ્થ્ય મંત્રાલયના સૂચના પ્રમાણે એ લેવામાં આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા પાર્ટનર કન્ટ્રી છે બીજીમાં, સૌથી વધારે ઓમિક્રોનના વેરિયન્ટ ત્યાં જોવા મળી રહ્યા છે, તો ત્યાંના જે ટુરિસ્ટ છે અથવા તો ત્યાંના લોકો છે એને આવતા રોકવામાં આવશે, શું કરશે? આમાં વાઇબ્રન્ટ ગુજરાતનું જ્યાં સુધી પ્રશ્ન છે એ ઉદ્યોગ વિભાગને અહીંયાથી પણ જે કાંઈ માહિતી મળે છે એમને જાણ કરી દેવામાં આવી રહી છે અને ઉદ્યોગ વિભાગ તમામ પાસાઓ ધ્યાનમાં સતત રાખશે અને એમાં સરકાર પણ ચાંપતી નજર રાખશે અને એમાં જે કાંઈ પગલાં જે સમયસર લેવાના થતા હશે એ લેવામાં આવશે. સર, કોરોનામાં જે સહાય આપવાની છે એના માટે આપણે એક પોર્ટલ તૈયાર કરવાના છે, બાકી પોર્ટલ કેવી રીતની હશે અને પ્રોસેસ કેવી રીતની કરવાની રહેશે? કોરોનામાં દુર્ભાગ્યવશ મૃત્યુ પામેલ લોકો માટે સુપ્રીમ કોર્ટે આજે જે ગુજરાતનો જે પરિપત્ર છે એ મોડલ તરીકે સ્વીકાર્યું છે અને આ પરિપત્ર દેશના તમામ રાજ્યોમાં મોકલી આપવામાં આવી રહ્યું છે એવી માહિતી અમને અમારા વકીલશ્રીઓએ આપી છે કે આ બહુ સુપ્રીમ કોર્ટને સારું એ પરિપત્ર ગમ્યું છે એટલે આખા દેશમાં એનું સર્ક્યુલેશન થશે. બીજું, એના અનુસંધાનમાં એક પોર્ટલ પણ બનાવવામાં આવશે જેથી લોકોને એક ફિઝિકલ રીતે એમનું જે ક્લેમ છે એ જમા કરવા માટે પણ સુવિધા રહે અને ઓનલાઈન પણ જમા કરવા માટેની સુવિધા રહે. એ કામગીરી આરોગ્ય વિભાગ અને મહેસૂલ વિભાગ બંને મળીને સામાન્ય રીતે મળીને NICના સહયોગથી આ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે અને બહુ ટૂંક સમયમાં એ પોર્ટલ ચાલુ થઈ જશે. ત્યાં સુધી ફિઝિકલી સર્ટિફિકેટો વગેરે લઈને આગળની કામગીરી ચાલુ છે અને એ તો ચાલુ રહે.